ચાલે આ બાજુ પ્રાણ ચાલે પેન અને પ્રાણનો વર્ણાનુપ્રાસ રચાય ત્યારે જ આવી અદભુત રચનાઓ પ્રસ્તુત થાય. અનિલ ચાવડા માટે ખૂબ તાળીઓ થવી જોઈએ. લાખ પરદો મેં રહું ભેદ મેરે ખોલતી હૈ શાયરી સચ બોલતી હૈ. કતિલ સિપાહી સાહેબ, લાખ પરદો મેં રહું ભેદ મેરે ખોલતી હૈ શાયરી સચ બોલતી હૈ. મેને દેખા હૈ કે જબ મેરી જુબા ડોલતી હૈ શાયરી સચ બોલતી હૈ. તો એ કવિ કે કલાકાર દરેક કવિની અંદર એક શબ્દ રાશ્મિ જીવતો હોય છે જેને યથા તત કહેવા માટે એ સતત ઉમળતા હોય તત્પર હોય છે. એટલે અનિલ ચાવડાએ કહ્યું ને કે એક ઓફિસમાંથી ઉદાસી નીકળી છે એને ઘરે સુધી તો નહીં પહોંચવાનું. આ આ કોઈક એક કોમેન્ટ પણ કરી કે આ ઓફિસમાં જ નોકરી કરે છે અહીંયા અને ત્યાં જ આ શેર વાંચે છે પાછળ. પણ હવે સંસ્થાનું નામ નવજીવન છે એટલે વાંધો નહીં આવે. અને આમે નોકરી તો અનિલ ચાવડા, વ્યક્તિ અનિલ ચાવડા કરે છે. કવિ અનિલ ચાવડા થોડો નોકરી કરે છે કઈ. અમૃત ગાયલ સાહેબને એકવાર એક રાજકીય એ સમયના બહુ મોટા રાજકીય નેતાને કવિતા પ્રસ્તુત કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે નહીં વાંચું કવિતા. બહુ મોટા વ્યક્તિ, અરે કે તમે નોકરી કરો, સરકારી નોકરી કરો છો? તો કે સરકારી નોકરી તો અમૃતલાલ કરે છે. અમૃત ઘાયલ ગઝલકાર થોડા નોકરી કરે છે, એ તો સરકારી નોકર અમૃતલાલ છે, ઘાયલ સાહેબ નથી. ઘાયલ તો ગઝલકાર છે, એ મુક્ત હોય. તો આ આ મજા છે બંધુ, કવિની આ મજા છે. આ રોજબરોજની ભાષા જે આપણે ચવાઈને ચૂથો ગયેલ ચૂથો થઈ ગયેલી ભાષા આપણે એને ઘસી નાખી છે. કવિના સંસ્પર્શથી કેવી રૂઢી રૂપાળી જાકમ જોડ એ બની જાય છે. આ કવિતાનો શબ્દ અને વ્યવહારનો શબ્દ કેવો, મને એક વિચાર આવ્યો એ તમારી સમક્ષ મૂકું છું કે આપણી જે શબ્દ છે એ એ બંદૂકની ગોળી છે, બંદૂકમાં નથી. અને તમે જો છૂટી કોઈકને મારો તો ઢીંગણું થાય, અને એ જ બંદૂકની ગોળી જો બંદૂકમાં હોય અને કોઈને મારીએ તો ઉઠમણું થાય. ગોળી એની એક છે, બુલેટ એની એક છે, પણ સ્થાન બદલાય છે તો એની અસરકારકતા કેવી બદલાઈ જાય છે. કવિના શબ્દની આ કમાલ છે. મોરારી બાપુએ જેને કહ્યું છે ને, કશું ભાળી ગયેલો કવિ છે, એ રમેશ પારેખના જન્મ નિમિત્તે આપણે સૌ ગુજરાત સાહિત્ય અકાદમી વતી આપણે સૌ મળી રહ્યા છીએ. ત્યારે હવે જે કવિને પ્રસ્તુત કરું એ પહેલાં રમેશ પારેખ વિશે એવું કહેવાય કે શરીરના તમામ અંગો જ્યારે અસહકારનું આંદોલન છેડે ત્યારે માણસને લકવો થાય. શરીરના તમામ અંગો જ્યારે અસહકારનું આંદોલન છેડે ત્યારે માણસને લકવો થાય. શરીરના તમામ અંગો જ્યારે સહકારનું સંમેલન યોજે ત્યારે માણસને લખવો થાય. તો ગુજરાતી ભાષામાં જેને લખવો થયો હતો એ કવિ રમેશ પારેખને આજે યાદ કરીએ છીએ. સુરતથી ખાસ આપણી વચ્ચે કવિ પધારી રહ્યા છે, સરસ ઝીણું કામ કરી રહ્યા છે. સુનિલ શાહ, પાંખોની દોસ્તી એમનો ગઝલ સંગ્રહ ખૂબ જાણીતો થયો છે અને ગઝલની તમામ નિસ્બત સાથે, તમામ પ્રવૃત્તિ સાથે એ સતત જોડાયેલા રહ્યા છે. સુનિલ શાહ માટે ખૂબ તાળીઓ. રમેશ પારેખની પરમ ચેતનાને વંદન અને આપ સૌને પ્રણામ. સુરતથી આવ્યો છું પણ ચિંતા નહીં કરતા, કવિતા જ વાંચવાનો છું. કવિ શ્રી રમેશ પારેખની પંક્તિ કે ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર, આ પંક્તિ પર આધારિત એક મુક્તક. કે ભાગી શકાય એટલું ભાગ્યા બધાથી દૂર, કે ભાગી શકાય એટલું ભાગ્યા બધાથી દૂર, ભાગી શક્યા નહીં અમે તો પણ હવાથી દૂર. કે ભાગી શકાય એટલું ભાગ્યા બધાથી દૂર, ભાગી શક્યા નહીં તો પણ અમે હવાથી દૂર. ને મરજી અમારી ચાલશે નહીં એ દિવસ પછી, કે મરજી અમારી ચાલશે નહીં એ દિવસ પછી, અમને લઈ કોઈ જશે જ્યારે ધરાથી દૂર.
એક મુક્તક કે દરરોજ એટલે બધું ઊંચું વિચારું છું, કે દરરોજ એટલે બધું ઊંચું વિચારું છું, હું માત્ર મારું નહીં ભલું સૌનું વિચારું છું, કે દરરોજ એટલે બધું ઊંચું વિચારું છું, હું માત્ર મારું નહીં ભલું સૌનું વિચારું છું, ને મનની નહીં એ ત્રુટી સમજની ગણાય છે, કે મનની નહીં એ ત્રુટી સમજની ગણાય છે, પડતું વિચારે તું ને હું ચડતું વિચારું છું. એક ગઝલના મતલા ને બે એક શેર. કેમ પીડાને હું હરાવું છું, કેમ પીડાને હું હરાવું છું, તું વધારે છે હું વધાવું છું. કેમ પીડાને હું હરાવું છું, તું વધારે છે હું વધાવું છું, ને તું હશે સારથી જગતનો પણ, કે તું 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 હશે સારથી જગતનો પણ, મારા ઘરને તો હું ચલાવું છું. કે તું હશે સારથી જગતનો પણ, મારા ઘરને તો હું ચલાવું છું, ને છોને ઉચક્યો કદી તે ગોવર્ધન, કે છોને ઉચક્યો કદી તે ગોવર્ધન, જાતને રોજ હું ઉઠાવું છું. કે છોને ઉચક્યો કદી ગોવર્ધન, જાતને રોજ હું ઉઠાવું છું. ને ગઝલ છે કે ભીત ઘડી પર બારી થઈ ગઈ, ભીત ઘડી પર બારી થઈ ગઈ, શ્વાસની યાત્રા સારી થઈ ગઈ. કે ભીત ઘડી પર બારી થઈ ગઈ, શ્વાસની યાત્રા સારી થઈ ગઈ, ને સાચું જાણ્યું સ્વીકાર્યું નહીં, કે સાચું જાણ્યું સ્વીકાર્યું નહીં, મન પર ઈચ્છા ભારી થઈ ગઈ. કે સાચું જાણ્યું સ્વીકાર્યું નહીં, મન પર ઈચ્છા ભારી થઈ ગઈ. ને એણે આશ્ચર્યો સર્જવાતા, એણે આશ્ચર્યો સર્જવાતા, વાત એની અખબારી થઈ ગઈ. એણે આશ્ચર્યો સર્જવાતા, વાત એની અખબારી થઈ ગઈ. ને જોઈ સામા ઘરની રોનક, કે જોઈ સામા ઘરની રોનક, ઈચ્છાઓ દરબારી થઈ ગઈ. કે જોઈ સામા ઘરની રોનક, ઈચ્છાઓ દરબારી થઈ ગઈ. ને અંતિમ શેર છે કે સંતે સુંદર ચહેરો જોયો, સંતે સુંદર ચહેરો જોયો, સાધુતા સંસારી થઈ ગઈ. કે સંતે સુંદર ચહેરો જોયો, સંતે સુંદર ચહેરો જોયો, સાધુતા સંસારી થઈ ગઈ. ને નથી ફાવતું ની કશી રટ વગર, કે નથી ફાવતું, નથી ફાવતું ની કશી રટ વગર, હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર. કે નથી ફાવતું ની કશી રટ વગર, હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર, ને જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે, કે જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે, કીડી જેમ આવે છે આહટ વગર. કે જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે, કીડી જેમ આવે છે આહટ વગર, ને અછત ભૂખનું મૂલ્ય જાણે શું એ, કે અછત ભૂખનું મૂલ્ય જાણે શું એ, જે જીવી રહ્યા છે કશી ઘટ વગર. કે અછત ભૂખનું મૂલ્ય જાણે શું એ, જે જીવી રહ્યા છે કશી ઘટ વગર. ને ગઝલ છે કે અટપટો રસ્તો હશે તો ચાલશે, કે અટપટો રસ્તો હશે તો ચાલશે, ભૌમ્યો સાચો હશે તો ચાલશે. કે અટપટો રસ્તો હશે તો ચાલશે,
બોમ્યો સાચો હશે તો ચાલશે ને જે બતાવે જો કેવળ સત્ય હોય કે જે બતાવે કેવળ સત્ય હોય આઈનો નાનો હશે તો ચાલશે કે જે બતાવે કેવળ સત્ય હોય તો આઈનો નાનો હશે તો ચાલશે ને પર્ણ લીલું હોય કે પીળું ભલે કે પર્ણ લીલું હોય કે પીળું ભલે ડાળથી નાતો હશે તો ચાલશે કે પર્ણ લીલું હોય કે પીળું ભલે ડાળથી નાતો હશે તો ચાલશે ને ખુદને મળવા વધારે શું જોઈએ કે ખુદને મળવા વધારે શું જોઈએ ઘરનો એક ખૂણો હશે તો ચાલશે કે ખુદને મળવા વધારે શું જોઈએ ઘરનો એક ખૂણો હશે તો ચાલશે ને મેળવું જો જાત રાખીને અખંડ કે મેળવું જો જાત રાખીને અખંડ રોટલો અડધો હશે તો ચાલશે કે મેળવું જો જાત રાખીને અખંડ રોટલો અડધો હશે તો ચાલશે ને કેટલો સુંદર સરળ મોકો હતો કે કેટલો સુંદર સરળ મોકો હતો જોયો જ નહીં કે કેટલો સુંદર સરળ મોકો હતો જોયો જ નહીં દોસ્ત તારા પગ તળે રસ્તો હતો જોયો જ નહીં કે કેટલો સુંદર સરળ મોકો હતો જોયો જ નહીં દોસ્ત તારા પગ તળે રસ્તો હતો જોયો જ નહીં ને ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે કે ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે અને દોડ્યા બધા કે ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે અને દોડ્યા બધા કોઈનો એ કાંકરી ચાળો હતો જોયો જ નહીં કે ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે ને દોડ્યા બધા કોઈનો એ કાંકરી ચાળો હતો જોયો જ નહીં ને લઈ હથોડો હાથમાં દોડ્યા તમે તો તોડવા કે લઈ હથોડો હાથમાં દોડ્યા તમે તો તોડવા ભીતને બદલે અહીં પરદો હતો જોયો જ નહીં કે લઈ હથોડો હાથમાં કે લઈ હથોડો હાથમાં દોડ્યા તમે તો તોડવા ભીતને બદલે અહીં પરદો હતો જોયો જ નહીં ને રોજ જીર્ણોદ્ધાર પામે રોજ રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણા કે રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણા કોઈએ માણસ સતત ખરતો હતો કે રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણા કોઈએ માણસ સતત ખરતો હતો જોયો જ નહીં ને દામ જ્યાં ઊંચા મળ્યા ઘર એમણે વેચી દીધું કે દામ જ્યાં ઊંચા મળ્યા ઘર એમણે વેચી દીધું ઘરને ખૂણે એક નવો માળો હતો જોયો જ નહીં કે દામ જ્યાં ઊંચા મળ્યા ઘર એમણે વેચી દીધું ઘરને ખૂણે એક નવો માળો હતો જોયો જ નહીં દોસ્ત તારા પગ તળે રસ્તો હતો જોયો જ નહીં એક ગઝલ કેવું ભલે ને કે બધા કવિ કેવું ભલે ને કે બધા સ્પર્ધામાં હું નથી કેવું ભલે ને કે બધા સ્પર્ધામાં હું નથી દોડી રહ્યા છે લોક એ રસ્તામાં હું નથી કેવું ભલે ને કે બધા સ્પર્ધામાં હું નથી પણ દોડી રહ્યા છે લોક એ રસ્તામાં હું નથી ને ભ્રમ દ્રષ્ટિનો હશે કે હશે પ્રેમનો ઉદય કે ભ્રમ દ્રષ્ટિનો હશે કે હશે પ્રેમનો ઉદય મેં આઈનામાં જોયું કે મારામાં હું નથી કે ભ્રમ દ્રષ્ટિનો હશે કે હશે પ્રેમનો ઉદય મેં આઈનામાં જોયું
કે મારા માં હું નથી ને સૌની અનુભૂતિની છે અહીં વાત, એટલે કે સૌની અનુભૂતિની છે અહીં વાત, એટલે મારી જ છે ગઝલ છતાં મક્તામાં હું નથી, કે સૌની અનુભૂતિની છે અહીં વાત, એટલે મારી જ છે ગઝલ છતાં મક્તામાં હું નથી, ને હો તડકો કે છાંયો કંઈ પણ, કે હો તડકો કે છાંયો કંઈ પણ સઘળું ઉત્તમ, કે હો તડકો કે છાંયો કંઈ પણ સઘળું ઉત્તમ, જીવવાનું ફાવે તો હર ક્ષણ સઘળું ઉત્તમ, કે હો તડકો કે છાંયો કંઈ પણ સઘળું ઉત્તમ, જીવવાનું ફાવે તો હર ક્ષણ સઘળું ઉત્તમ, ને પ્રેમ કર્યો છે જેને એ મનગમતી વ્યક્તિ, કે પ્રેમ કર્યો છે જેને એ મનગમતી વ્યક્તિ, મૌન રહે કે આપે ભાષણ સઘળું ઉત્તમ, કે પ્રેમ કર્યો છે જેને એ મનગમતી વ્યક્તિ, મૌન રહે કે આપે ભાષણ સઘળું ઉત્તમ, ને કેવળ પ્રેરક વર્ગોમાં જઈએ નહીં ચાલે, કે કેવળ પ્રેરક વર્ગોમાં જઈએ નહીં ચાલે, આવે અંદરથી જો સમજણ સઘળું ઉત્તમ, કેવળ પ્રેરક વર્ગોમાં જઈએ નહીં ચાલે, આવે અંદરથી જો સમજણ સઘળું ઉત્તમ. અને છેલ્લે એક મુક્તક, હિતેનભાઈએ માણસની વાત કરેલી શરૂઆતમાં માઇક ટેસ્ટની વખતે, કે ફરક એટલે તો પડ્યો નહીં બધામાં, કે ફરક એટલે તો પડ્યો નહીં બધામાં, ન મૂલ્યો ન તો જ્ઞાન આવ્યા કથામાં, કે ફરક એટલે તો પડ્યો નહીં બધામાં, ન મૂલ્યો ન તો જ્ઞાન આવ્યા કથામાં, ને ફક્ત જન્મવાથી નથી થઈ જવાતું, કે ફક્ત જન્મવાથી નથી થઈ જવાતું, બહુ વાર લાગે છે માણસ થવામાં. થેન્ક યુ. શૈલેષ ટીવાણીએ લખ્યું છે, પિંજર પંખી ડાળ મળે છે, પિંજર પંખી ડાળ મળે છે, માણસ નામે ગાળ મળે છે. અને એમણે કહ્યું, પરદો હતો અને આપણે ભીત સમજતા હતા, સુનિલભાઈની અભિવ્યક્તિ. એકવાર ખૂબ સરસ તાળીઓ એમની એમના માટે કરવી જોઈએ. રમેશ પારેખે પણ કહ્યું છે કે સામું કર્યું તે સ્મિત તો લે આ મેં ગઝલ લખી, સામું કર્યું તે સ્મિત તો લે આ મેં ગઝલ લખી, વચ્ચેની તોડી ભીત તો લે મેં આ ગઝલ લખી. તો વચ્ચેની ભીત તોડવાનું સાહિત્યનું કામ એક એ પણ છે, જોડવાનું કામ છે, તોડવાનું કામ નથી. પણ આપણે સમાપન તરફ હવે જઈએ છીએ. જન્મેજયભાઈની આપણે પ્રસ્તુતિ માણીએ પહેલાં મારી બે ત્રણ રચનાઓથી આપણે આ મુશાયરાના દોરને સંપન્ન કરીશું. ત્યાં બોલી કવિતા બોલીશ તો લાંબુ કરીશ, અહીંયા ટૂંકમાં પતશે. અત્યારે તો માણસ ભલું કરે વધારે અગત્યનું છે, ભગવાનની તો કંઈ ખબર નથી. પણ મુક્તક, કે અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને, અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને, અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને, અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને, ને મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે, મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે, એક ઝૂંપડા બાજુ વળતા એક દીવો પ્રગટાવી દેને, મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે, એક ઝૂંપડા બાજુ વળતા એક દીવો પ્રગટાવી દેને. ને બીજું મુક્તક, કે આપણા માટે બધા ઈનામ એપ્રિલ ફૂલ છે, અનિલ એવોર્ડ ઇનામ. આપણા માટે બધા ઇનામ એપ્રિલ ફૂલ છે,
જિંદગીનું જાણે બીજું નામ એપ્રિલ ફૂલ છે, આપણા માટે બધા ઇનામ એપ્રિલ ફૂલ છે, જિંદગીનું જાણે બીજું નામ એપ્રિલ ફૂલ છે, ને સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં, સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં, સાવ ખોટે ખોટું બસ બદનામ એપ્રિલ ફૂલ છે, સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં, સાવ ખોટે ખોટું બસ બદનામ એપ્રિલ ફૂલ છે. ને પછીનું એક મુક્ત કે સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી, સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી, લ્યો ગણી લ્યો આંસુઓની થોકડી. સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી, લ્યો ગણી લ્યો આંસુઓની થોકડી, ને એ પ્રશંસા ને ફૂંકીને પીએ, એ પ્રશંસા ને ફૂંકીને પીએ, એટલી ઉડાડ ના તું ઠેકડી, એ પ્રશંસા ને ફૂંકીને પીએ, એટલી ઉડાડ ના તું ઠેકડી. ને પછીનું મુક્તક છે કે લાખ ઈચ્છાઓને અવઢવ થાય છે, લાખ ઈચ્છાઓને અવઢવ થાય છે, એક સપનું ત્યારે સંભવ થાય છે, ને તો કોઈ વૃક્ષ હોવું જોઈએ, તો કોઈ વૃક્ષ હોવું જોઈએ, શહેરમાં લ્યો ક્યાંક કલરવ થાય છે, તો કોઈ વૃક્ષ હોવું જોઈએ, શહેરમાં લ્યો ક્યાંક કલરવ થાય છે. ને ગઝલ એક રજૂ કરું છું કે ઢોલ નગારા ત્રાસા વચ્ચે, તમે જો નવરાત્રિ આવે એટલે આપણું સુવું અઘરું થઈ જાય સોસાયટીમાં, જે ચાર જણા નાચતા હોય પણ એ ત્રણ વાગ્યા સુધી ખેંચે, તો એના સંદર્ભની આ વાત છે, આ વેદના છે. કે ઢોલ નગારા ત્રાસા વચ્ચે, તહેવારો છે ખાસા વચ્ચે, ઢોલ નગારા ત્રાસા વચ્ચે, તહેવારો છે ખાસા વચ્ચે, ને કોઈનું મંગલ કરવામાં, કોઈનું મંગલ કરવામાં આવે છે ક્યાં નાસા વચ્ચે. કોઈનું મંગલ કરવામાં આવે છે ક્યાં નાસા વચ્ચે, ને કદી કોઈનો પક્ષ ન લેતો, કદી કોઈનો પક્ષ ન લેતો, કદી કોઈનો પક્ષ ન લેતો, વાત અલગ જો માસા વચ્ચે, કદી કોઈનો પક્ષ ન લેતો, વાત અલગ જો માસા વચ્ચે, ને હવે કોઈને મળવાનું ક્યાં. કોરોનાના સમયની વાત છે આ, કે હવે કોઈને મળવાનું ક્યાં, સંબંધોના સાસા વચ્ચે, હવે કોઈને મળવાનું ક્યાં, સંબંધોના સાસા વચ્ચે. ને બુક સ્ટોલમાં બેસાડ્યો છે, દરિયો મૂક્યો પ્યાસા વચ્ચે, બુક સ્ટોલમાં બેસાડ્યો છે, દરિયો મૂક્યો પ્યાસા વચ્ચે, ને રોજ ભજન કીર્તન કરશે તો, રોજ ભજન કીર્તન કરશે તો, એક દિવસ બી પાસા વચ્ચે, રોજ ભજન કીર્તન કરશે તો, એક દિવસ બી પાસા વચ્ચે. ને છેલ્લો શેર, સૂરજનો, સૂરજનો જો હાથ લથડ્યો, સૂરજનો જો હાથ લથડ્યો, કિરણો આવ્યા ત્રાસા વચ્ચે, સૂરજનો જો હાથ લથડ્યો, કિરણો આવ્યા ત્રાસા વચ્ચે, સૂરજનો જો હાથ લથડ્યો, કિરણો આવ્યા
ત્રાસા વચ્ચે ઢોલ નગારા, ત્રાસા વચ્ચે તહેવારો છે ખાસા વચ્ચે. અને હવે એક છેલ્લી રચના અછાંદસ. રાત પડે તારા આવે, અને તારા આવવાની તૈયારીઓ હું શરૂ કરી દઉં. રાત પડે અને તારા આવે, અને હું તારા આવવાની તૈયારીઓ શરૂ કરી દઉં. આયખાના આંગણે દીવા પ્રગટાવું, દિલના દરવાજે તોરણ લટકાવું, રોમ રોમની ચાદર બિછાવું, હોઠના હિંચકે ઝૂલતા ગીતને ઠેસ આપું. ઓઠના હિંચકે ઝૂલતા ગીતને ઠેસ આપું, ફેલાયેલી બાહોના તકિયાને બરાબર ગોઠવું. ફેલાયેલી બાહોના તકિયાને બરાબર ગોઠવું, ઉંબરાને ઊંચકીને છેક શેરી સુધી લઈ જાઉં. ફેલાયેલી બાહોના તકિયાને બરાબર ગોઠવું, ઉંબરાને ઊંચકીને છેક શેરી સુધી લઈ જાઓ. અડવાણા પગને તારા રસ્તાની લાલચ આપું, અડવાણા પગને તારા રસ્તાની લાલચ આપું, જોઈના ઝુમખામાં ચાંદનીને ગોઠવું, મનના ઓરડે સ્મરણોની ચાદર પાથરું, અને અંતે સવાર પડતા સૂર્યને સુવડાવી દઉં. અને અંતે સવાર પડતા સૂર્યને સોવડાવી દઉં. ફરી રાત પડે તારા આવે, અને હું તારા આવવાની તૈયારીઓ શરૂ કરી દઉં. થેન્ક યુ વેરી મચ. અને હું ફરી એકવાર જન્મેજય વૈદ્યને કાર્યક્રમનું સમાપન રમેશ પારેખની એક રચના એમના સુરીલા કંઠથી આપણે પ્રસ્તુત કરવા માટે વિનંતી કરું છું. આ અંતિમ પ્રસ્તુતિ હશે, ત્યારબાદ એક નાનકડો ઉપક્રમ. હિતેન આનંદપરા આપ સૌને ચાર પ્રશ્નો પૂછશે, અને એ ચાર પ્રશ્નો માં જેમના સાચા પડે એમને દરેકને 250 રૂપિયાના પુસ્તક અહીંયાથી સપ્રેમ આપવામાં આવશે. તો એ માટે પણ આપ સજ્જ રહો. એકવાર સૌ કવિઓ માટે, જન્મેજયભાઈ માટે, આપ સૌ માટે ખાસ ખરેખર સર, જે ઓડિયન્સ, અમને ખૂબ આનંદ થયો કે આપ સૌ સમક્ષ અમે આ પ્રસ્તુતિ કરી. ખૂબ તાળીઓ એકવાર થવી જોઈએ. પ્લીઝ ગીવ ઇટ અગેન. કૃષ્ણભાઈની આ એક ગઝલ છે. ચરણ મારા ચરણ મારા તારા ભણી હોય છે, ચરણ મારા તારા ભણી હોય છે. હું ચાલું ત્યાં, હું ચાલું ત્યાં ભીતો ચણી હોય છે, ચરણ મારા તારા ભણી હોય છે. હું ચાલું ભીતો ચણી હોય છે.
मुट्ठी माज राखी फरिये छता मुट्ठी माज राखी ने फरिये छता क्षणों के टिली अपनी खोये छे क्षणों के टिली अपनी हो छे उचालू त्यां भी तो चणी हो एक सुंदर शेर छे मकानो हो मा केवल बुलंदी नहीं मकानो हो मा केवल बुलंदी नहीं तमे शक्यताओ पण चणी होये छे तमे शक्यताओ पण चणी होये छे उचालू क्या सूरज अपना सौ ऊपर जड़ हड़े सूरज अपना सौ ऊपर जड़ हड़े सूरज अपना सौ ऊपर जड़ हड़े बधा सर्प माथे बधा सर्प माथे मणि होये छे कवि ये प्रश्न करे छे शेरमा ये प्रश्न करे छे रमेश पारेखे के बधा सर्प माथे मणि होये छे बधा सर्प माथे मणि होये छे हूँ चालू त्या भी तो चणी होये छे बहुत सुंदर शेर बनी जाऊं छू बनी जाऊं छू लोही लुहाण हूं बनी जाऊं छू लोही लुहाण हूं बनी जाऊं छू लोही लुहाण हूँ स्मृति ने केवी अणी होये छे स्मृति ने केवी अणी होये छे स्मृति ने केवी अणी होय छे स्मृति ने केवी अड़ी होय छे क्या बात है અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.